નમસ્કાર દિલોક સતાશોમાં આપનું સ્વાગત છે। ખેડૂતોએ તેમની વિવિધ માંગણીઓને લઈને 13 ફેબ્રુઆરીથી આંદોલન કરવાની જાહેરાત કરી હતી। આ દિવસે પંજાબ અને હરિયાણાના લાખો ખેડૂતો દિલ્હી બોર્ડર પર પહોંચ્યા હતા અને આ આંદોલનને નામ આપવામાં આવ્યું દિલ્હી ચલો। ખેડૂતોના આંદોલનનો આજે છે 7મો દિવસ। જો કે સરકાર અને ખેડૂતો વચ્ચેની મીટિંગનો જે 4થો રાઉન્ડ પૂર્ણ થયો ને ત્યારબાદ અનેક ખબરો સામે આવી રહી છે કે દિલ્હી ચલો માર્ચ પૂર્ણ થઈ તો આ મામલે આપણે વાત કરીશું। ખબર અનુસાર એવું જાણવા મળી રહ્યું છે કે 18 જાન્યુઆરીના રોજ રાત્રે 8:15 કલાકે શરૂ થઈ બેઠક અને લગભગ રાત્રિના 1 વાગે તે સમાપ્ત થઈ। મધરાત્રિએ દિલ્હી ચલો કૂચ રોકાઈની સરકારે ખેડૂતોને એવી શું ગેરંટી આપી કે આ દિલ્હી ચલો આંદોલન રોકાઈ ગયું? દર્શક મિત્રો, આ સવાલ ખૂબ જ ચર્ચામાં છે। રિપોર્ટ અનુસાર આ બેઠક આ મીટિંગ દરમિયાન સરકારે ખેડૂતો માટે MSP સંબંધિત નવો પ્રસ્તાવ અને 5 વર્ષની યોજના રજૂ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ અંગે ચર્ચા કર્યા બાદ 19 ફેબ્રુઆરીએ ખેડૂતો અંતિમ જવાબ આપશે તેવું દર્શક મિત્રો જાણવા મળી રહ્યું છે। ત્યાં સુધી ખેડૂતોએ તેમની દિલ્હી ચલો માર્ચ હાલ પૂરતી અટકાવી દીધી હોવાની ખબર સામે આવી છે। વાત કરીએ તો અહેવાલો અનુસાર આ બેઠક મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ચંદીગઢ સેક્ટર 26 ખાતે 18 ફેબ્રુઆરીએ રાત્રિના 8:15 કલાકે શરૂ થઈ હતી અને લગભગ 1 વાગે સમાપ્ત થઈ હતી। ખેડૂત નેતાઓ ઉપરાંત કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અર્જુન મુંડા, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ અને ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય આ બેઠકમાં હાજર રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ સામેલ રહ્યા હતા। ખેડૂતોને આ દરમિયાન શું દરખાસ્ત કરવામાં આવી સરકાર દ્વારા તે મામલે વાત કરીએ તો દર્શક મિત્રો, ખબર અનુસાર ચંદીગઢમાં ખેડૂત નેતાઓ સાથે આ બેઠક કરનાર 3 કેન્દ્રીય મંત્રીઓની પેનલનો ભાગ રહેલ પિયુષ ગોયલે આ અંગે માહિતી આપી। MSP પર કઠોળ, મકાઈ અને કપાસના પાકની ખરીદી માટે 5 વર્ષની યોજના પ્રસ્તાવિત કરવામાં આવી છે તો NCCF નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને NAFED નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા જેવી સહકારી સંસ્થાઓ અરહર દાળ, અડદની દાળ, મસૂર દાળ કે મકાઈ ઉગાડનાર ખેડૂતો સાથે કરાર કરશે। તેમનો પાક આગામી 5 વર્ષ માટે MSP પર ખરીદવામાં આવશે। ખરીદેલ જથ્થા પર કોઈ મર્યાદા નહીં રહે આ કામ માટે એક પોર્ટલ તૈયાર કરવામાં આવશે। ખબર અનુસાર પિયુષ ગોયલનું એમ કહેવું છે કે આ પગલું પંજાબની ખેતીને બચાવશે, ભૂગર્ભ જળસ્તરમાં સુધારો કરશે અને જે જમીન પહેલાથી જ ખરાબ પરિસ્થિતિમાં છે તેને બંજર બનવાથી બચાવશે। કોટન કોઓપરેશન ઓફ ઇન્ડિયા CCI કાનૂની કરાર દ્વારા ખેડૂતો પાસેથી MSP પર 5 વર્ષ માટે કપાસની ખરીદી કરશે। રિપોર્ટ અનુસાર ખેડૂત નેતા પંઢેરે કેન્દ્રીય મંત્રીઓ સાથેની બેઠક બાદ એમ જણાવ્યું કે દિલ્હી ચલો કૂચને હાલ માટે મોકૂફ રાખવામાં આવ્યું છે અને તેમને આશા છે કે આગામી 2 દિવસમાં માંગણીઓ ઉકેલાઈ જશે। અહેવાલો પર નજર કરીએ તો તેઓનું કહેવું છે કે અમને સકારાત્મક પરિણામોની આશા છે, નહીં તો અમે અમારી દિલ્હી ચલો કૂચ ચાલુ રાખીશું। બીજી અને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।